કંઈક સેન્ટેન્સમાં પૂછાતો હતો કે એક સેન્ટેન્સ આપ્યો હોય અને એ એક સેન્ટેન્સમાં તમને કાઉન્સમાં ત્રણ કન્ઝક્શન આપેલા હોય એ ત્રણ કન્ઝનમાંથી કોઈ એક કન્ઝક્શનનો યુઝ કરીને એ સેન્ટેન્સને જોડવાનું હોય કનેક્ટ કરવાનું હોય પરંતુ અગિયારમાં ધોરણમાં તમારે સમરાઇઝિંગ પૂછાશે એ સમરાઇઝિંગમાં તમને ત્રણ અલગ અલગ સેન્ટેન્સ આપેલા હશે એ ત્રણ અલગ અલગ સેન્ટેન્સને તમારી રીતે સમજીને કોઈ પણ કન્ઝકશનનો યુઝ કરીને એ સેન્ટેન્સને જોડવાના રહેશે એ આપણે સમજીએ સમરાઇઝિંગ અને સમજી પહેલા એ કન્ઝનમાં જે પેટા ટાઈપ પડે છે એમાંનો પહેલો પેટા ટાઈપ જોઈશું આપણે કમ્પાઉન્ડ સેન્ટેન્સ કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં કયા કયા કન્ઝ્રક્શનનો યુઝ થાય છે એ આપણે જોઈએ સૌથી પહેલા તો કન્ઝ્રકશનની ડેફિનેશન જોઈ લો જો બધું સમજવા પર ડિપેન્ડેડ છે તમે એને જેટલું ડીપમાં સમજશો એટલું વધારે તમને સમજાશે કન્ઝક્શન મતલબ કે એક એવો શબ્દ કે જે શબ્દ બે સેન્ટેન્સને જોડે છે એવા શબ્દને શું કહેવાય છે કન્ઝક્શન કહેવાય છે હવે એન્ડ હોય ઓર હોય આઈધર ઓર હોય નાઈધર નોર હોય એની મદદથી જો તમારે સેન્ટેન્સ જોડવું હોય તો એ તમારા માટે ઇઝી પડે છે પણ એ સિવાયના બીજા ઘણા બધા કન્ઝક્શન છે જે તમારે અગિયાર અને બાર આ બે ધોરણમાં શીખવાના રહેશે ચાલો જોઈએ આપણે એમની ડેફિનેશન શું છે કન્ઝક્શન લિંક વર્ડ પ્રેઝિસ એન્ડ ક્લોઝિસ કન્ઝક્શન કે જે લિંક કરે છે જોડે છે કોને જોડે છે બે શબ્દોને જોડે છે બે પ્રેઝને જોડે છે અને બે ક્લોઝને જોડે છે એ જે પણ શબ્દ છે એ શબ્દને શું કહેવાશે કન્ઝક્શન કહેવાશે કન્ઝક્શનને તમે ગુજરાતીમાં સંયોજક પણ કહો છો ચાલો હવે ફાઇનલી આપણે કમ્પાઉન્ડ સેન્ટેન્સના ટાઈપથી શરૂઆત કરીએ કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં આવે છે એન્ડ અને એન્ડના ઓપ્શનમાં બીજા ઘણા બધા આવે છે જેમ કે એઝ વેલ એઝ નોટ ઓનલી બટ ઓલસો બોથ એન્ડ આ બધા ત્રણ જે છે એ કોના માટે યુઝ થાય છે એન્ડના સિમિલર પોઈન્ટ છે એવું નહીં કે અલગ અલગ ટાઈપ છે એમના સિમિલર પોઈન્ટ છે ફોર એક્ઝામ્પલ અહીંયા તમને સેન્ટેન્સ આપ્યું છે મનન અપિયર ઇન કોમ્પિટિટિવ એક્ઝામ હી વોઝ સિલેક્ટેડ એઝ અ જુનિયર એન્જિનિયર એન્જિનિયર તો મનન અપિયર ઇન કોમ્પિટિટિવ એક્ઝામ એન્ડ

આ રીતે તમારે કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં એન્ડનો યુઝ કરવાનો રહેશે આ જો સૌથી ટફ હોય એવું આ સેન્ટેન્સ મેં અહીંયા લીધું છે બાકી એન્ડમાં તમે જોવા જાવ તો બે વ્યક્તિના નામ હોય બરાબર પણ આવી રીતે તમે જ્યારે સમરાઇઝિંગ કરો છો ત્યારે સમરાઈઝિંગ કરતી વખતે તમારે આ રીતે પણ એન્ડનો યુઝ કરીને સેન્ટેન્સને જોડવાના રહેશે ઓકે તો આ થઈ ગયું આપણું પહેલું એન્ડનું કન્ઝક્શન એમના જે પણ સિમિલર પોઈન્ટ છે એ સિમિલર પોઈન્ટને યાદ રાખજો ભૂલતા નહીં આ તમારા માટે એક કહેવાય કે એક મહત્વની નોંધ છે જ્યાં લખવી હોય ત્યાં લખી નાખો ભૂલાવી જોઈએ નહીં ત્યાર પછી હવે આગળ જઈએ કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં બટ બટ માટે સિમિલર વર્ડ કયા કયા છે યેટ અને સ્ટીલ જે રીતે બટ નો યુઝ થાય છે એ રીતે યેટ અને સ્ટીલ નો પણ યુઝ થાય હવે અહીંયા તમને આપ્યું બટ અને યેટ અને સ્ટીલ આ ત્રણેય શબ્દ જે છે એ સમાનાર્થી શબ્દ છે જેનું ગુજરાતી થાય છે પણ શું થાય છે પણ છતાં પણ નહીં ખાલી પણ થાય છે હજી એક એવો શબ્દ આવે નાનો આવે બસ બટ યેટ સ્ટીલ હા ધો અલધો એ પણ આમાં આવી શકે ધો અલ્ધો એ પણ શું દર્શાવે છે છતાં પણ દર્શાવે છે તો ધો અને ઓર્ધો એ પણ કમ્પાઉન્ડ સેન્ટેન્સ ના આ ટાઈપ જેવો જ છે સિમિલર જ છે ધો અને ઓર્ધો જે છે વાક્યની શરૂઆતમાં મુકાય છે એની વાક્યની વચ્ચે મૂકો તોય ચાલે પણ એને વાક્યની વચ્ચે મૂક્યા પછી તમારે કોમાનો યુઝ કરવાનો રહેશે ત્યાર પછી એ સેન્ટેન્સ કરેક્ટ કહેવાશે ચાલો એક્ઝામ્પલ જોઈએ હી વર્ક્સ હાર્ડ હી કેન નોટ ગેટ રિઝલ્ટ તેને સખત મહેનત કરી પણ એને રિઝલ્ટ મળ્યું નહીં તો અહીંયા કયું કન્ઝક્શન આવે પણ કન્ઝક્શન આવે તમે સેન્ટેન્સ જો તમને સમરાઇઝિંગમાં પણ આવું જ આપ્યું હશે અત્યારે બે સેન્ટેન્સ છે ત્યાં સમરાઇઝિંગમાં તમને ત્રણ સેન્ટેન્સ આપ્યા હશે એ ત્રણ સેન્ટેન્સમાં તમારે બે કન્ઝક્શન અથવા તો ત્રણ કન્ઝક્શનનો ઉપયોગ કરવો પડે તો કરવાનું તો અહીંયા તમે આ સેન્ટેન્સ વાંચ્યું તો અહીંયા તમારે લોજિક ચલાવવાનું કે ભાઈ અહીંયા શું આવશે બટ આવશે એન્ડ આવશે વગેરે વગેરે આવશે એન્ડ મૂકો તો સારું લાગે કે ભાઈ એણે વર્ક હાર્ડ કરી અને તેને સારું રિઝલ્ટ ન મળ્યું ચાલે ખરા પરંતુ પ્રોપર વર્ડ કયો આવે છે બટ વર્ડ આવે છે કે એણે સખત મહેનત કરી છતાં પણ એને રિઝલ્ટ મળ્યું નહીં

સમજાયું કેટલા શબ્દ અને ધો એ પણ કેવા છે સિમિલર શબ્દ છે ઓલ ધો થી સેન્ટેન્સ બનાવો તો શું સેન્ટેન્સ બને ધો પેલા આ રીતે લખવાનું ધો હી વોઝ

ત્યાર પછી આપણે જોયું બટ યેટ અને સ્ટીલ હવે આપણે એ નેગેટિવ માટે થાય છે કોના માટે થાય છે નેગેટિવ માટે થાય છે નકારાત્મક તે મેં કે નકારાત્મક લખો આપણે નેગેટિવ લખીએ ને ઇંગ્લિશમાં ભણીએ છીએ તો ઇંગ્લિશ શબ્દ થોડક તો સારું લાગે હા તો

તો અહીંયા ઓર એ મુકાય અધરવાઇઝ એ મુકાય આઇધર ઓર પણ મુકાય આઈધર ઓર નહી મુકાય પરંતુ શું મુકાશે નાયધર નોર મુકાશે સમજાય છે ચલો આ સેન્ટેન્સ તમે જાતે બનાવજો

શું તેથી તે આવશે નહીં તો અહીંયા સો ક્યાં મુકાશે વચ્ચે મુકાશે આ પણ તમે બનાવીને મને કોમેન્ટમાં મોકલી દેજો હું જોઈ લઈશ લઈશ ચેક કે જોઈએ આપણે ભાઈ વિદ્યાર્થીઓ ખરેખર જે હું ભણાવું છું વિદ્યાર્થીઓ વ્યવસ્થિત રીતે બનાવીને છે છે કે કે નહીં હોમવર્ક હોમવર્ક એક નાનું હોપ તમે પૂરેપૂરી ઓનેસ્ટી સાથે તમે એમના આન્સર કોમેન્ટ બોક્સમાં આપશો એવી આશા સાથે હવે આપણે જઈએ નેક્સ્ટ એક્સરસાઇઝ તરફ જઈએ આટલા વર્ડ જે હતા એને કમ્પાઉન્ડ સેન્ટેન્સ કહેવાય છે આટલા વર્ડને કમ્પાઉન્ડ વર્ડ

પણ એને શું કહ્યું કે પહેલા એ સોમનાથની મુલાકાત લેશે અને ત્યાર પછી એ દ્વારકાની મુલાકાત તો લેશે જ પણ જો બંને સેન્ટેન્સમાં એમ કીધું હોય કે અનિલ વિઝિટેડ સોમનાથ અનિલ વિઝિટેડ દ્વારકા તો અહીંયા આપણે ઓર મુકેત પરંતુ અહીંયા કીધું કે બંને ની એને મુલાકાત લીધી છે અથવા લીધી હતી તો અહીંયા શું આવશે અનિલ વિઝિટેડ એન્ડ એન્ડ નો યુઝ થશે થર્ડ સેન્ટેન્સ મેરી કોમ વોન ધોલ્ડ મેડલ શી વોઝેડ બાય ગવર્મેન્ટ ઈ ગોલ્ડ મેડલ જીતી એટલા માટે એને ગવર્મેન્ટ દ્વારા એવોર્ડ અપાયો હતો તો એટલા માટે એટલે તેથી શેનાથી પ્રશ્ન શેનાથી ના જોડાશે સો થી જોડાશે તો આપણે લખીએ મેરી મેરી કોમ વોન ધ ગોલ્ડ મેડલ જીતી હતી સો શી વોઝ બાય government આ થઈ ગયું તમારા કન્ઝક્શનનો પહેલો ટોપિક કમ્પાઉન્ડ સેન્ટેન્સ કમ્પાઉન્ડ કન્ઝક્શન એન્ડ યેટ ઓર અને સો ઓકે તો આના જેટલા પણ સિમિલર મિનિંગ છે એને ડીપમાં કરી નાખજો કેમ ખબર કારણ કે આ તમને એડિટિંગમાં પણ બહુ સારા એવા કામમાં આવશે એડિટિંગમાં કામમાં આવશે ત્યારબાદ ફંક્શનમાં તમને ઉપયોગી થશે જો કન્જકશનનો જે ટોપિક છે ને કન્ઝ્રકશનનો ટોપિક તમારા ત્રણ ગ્રામર સેશનમાં ઉપયોગી છે એક તો કન્ઝન પોતે મતલબ કે સમરાઇઝિંગ કે જેને તમે બીજા શબ્દમાં કનેક્ટર કહો બીજો છે ફંક્શન કે ફંક્શનમાં પણ કનેક્ટિંગને લગતું એક સેન્ટેન્સ આવે છે એક ફંક્શન આવે છે એમાં પણ ઉપયોગી થશે ત્રીજું કીધું હતું હા એડિટિંગમાં એટલે આ ત્રણ ગ્રામના ટોપિક કમ્પ્લીટ થઈ જાય એ માટે આજના સેશનમાં આજના વિડીયોમાં તમે જે પણ કન્સ્ટ્રક્શન જોયું એને કમ્પ્લીટલી રીતે પૂર્ણ કરવાનું રહેશે યાદ રાખવાનું રહેશે ભેજામાં ગુસાડવાનું રહેશે ક્યાંયથી પણ એ નીકળી જવું જોઈએ નહીં ચાલ તો અહીંયા સુધી આપણે આ વિડીયોને રાખીએ છીએ મળીએ હવે આપણે નેક્સ્ટ સેશનમાં તો વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત